જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના સફરમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ બે શીખી રહ્યા છીએ. આ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોમાં આપણે શરૂઆત વીમાથી કરી હતી, જે વાહન વ્યવહાર સુધી આપણે સીમિત કરેલી હતી પાઠ બેમાં. પાઠ ત્રણની શરૂઆત આપણે કઈ ધંધાકીય સેવાથી કરી છે? તો કે બેન્કિંગથી. આ બેન્કિંગ, આ બેંક વિશે જ્યારે આપણે માહિતી મેળવી, તેનો અર્થ શીખી ગયા, વ્યાખ્યાયિત કરી ગયા, ત્યાર પછી તમારા મનમાં એવા પ્રશ્નો ઉદ્ભવ્યા ખરી કે આપણે જે ગામ શહેરમાં રહીએ છીએ તે ગામ શહેરમાં કેટલા કેટલા પ્રકારની બેંક છે? ચાલો પ્રકાર વિશે તો આપણે વાત જવા દઈએ, કે હજી આપણને એમાં ડીપલી ના ખબર પડે કે કઈ પ્રાઇવેટ બેંક છે, કે કઈ ગવર્મેન્ટ બેંક છે, કઈ સહકારી બેંક છે વગેરે. પરંતુ આપણે એટલો તો વિચાર કરી જ શકીએ કે ભાઈ ક્યાં ક્યાં નામની બેંક છે, કઈ બેંકની જુદી જુદી શાખાઓ છે. આવી તપાસ કરી ખરી? જો ન કરી હોય અથવા તો ન જાણ્યું હોય તો હવે તમે તમારી રીતે તમારા મનથી એ વિચાર કરજો કે આ બેન્કિંગ સિસ્ટમ આપણા ગામ શહેરમાં કેટલી વ્યાપ્ત થઈ ચૂકી છે, કેટલી બ્રાન્ચીસ. કોઈ એક બેંકની તમે જો મેગા સિટીમાં રહેતા હશો કે વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટા શહેરોમાં વસવાટ કરતા હશો તો તમને ખ્યાલ હશે, ખ્યાલ આવશે કે ઓહો, આપણા ગામ શહેરમાં તો આટલી બધી બેંક છે. ઘણી બધી બેંકો એવી હશે કે જેનું નામ પણ તમે ક્યારે નહીં સાંભળ્યું હોય એડવર્ટાઇઝમેન્ટમાં કે કોઈ અન્ય સ્થળે કે જગ્યાએ. એવી બેંકો પણ અત્યારે બેન્કિંગ સિસ્ટમમાં કાર્યરત છે. આ બેન્કિંગ સિસ્ટમ એટલે શું? તો કે તેના કાર્યો. તો બેંક મુખ્યત્વે બે કાર્યો કરે છે. આપણે જ્યારે બેંકના કાર્યો શીખીએ ત્યારે તમે તમારી ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો, પાઠ્યપુસ્તકમાં, કે તેને કોષ્ટક સ્વરૂપે તમારી સામે રાખેલું છે. આ કોષ્ટકમાં બે કાર્યો આપેલા છે. કયા બે કાર્યો? તો કે એક મુખ્ય કાર્ય અને બીજું ગૌણ કાર્ય. હવે આમ જોઈએ ને તો બેંકનું ફક્ત બે જ કાર્યો છે મુખ્યત્વે. એક, તમારી થાપણોનો સ્વીકાર કરવો, અને બીજું, એ થાપણમાંથી જે લોકોને જરૂરિયાત હોય તેમને ધિરાણ કરવું. તો મુખ્યત્વે બેંકના કાર્યો કેટલા છે? બે જ. કયા બે કાર્યો છે? થાપણો સ્વીકારવી અને ધિરાણ કરવું. પરંતુ વ્યવહારની દ્રષ્ટિએ આજના આધુનિક યુગમાં નાણાકીય જરૂરિયાતો વધતા અને નાણાનું બેલેન્સ અને સંતુલન જાળવવા અર્થતંત્રમાં બેન્કિંગ સિસ્ટમ ખૂબ જ અગત્યની થઈ ગઈ છે. બેંક ખૂબ અગત્યની થઈ ગઈ છે, પછી સામાન્ય વ્યક્તિ હોય કે ધંધાર્થી વ્યક્તિ હોય. તો આ તમામ માટે બેંક ફક્ત નાણાંનો સ્વીકાર અને ધિરાણ જ કરે છે એટલું નહીં, પરંતુ આ સિવાયના પણ ઘણા બધા કાર્યો એવા છે કે જે પોતે અત્યારે કરી રહી છે. ઘણા કાર્યો એવા પણ હશે જે ટેક્સ્ટબુકમાં નહીં હોય, પરંતુ બેંક તે કાર્ય કરતી હશે. તો જો આપણે તેનું નોલેજ જોઈતું હોય બેંકનું, તો પ્રેક્ટિકલ રીતે કોઈ બેંકનું તમારે મુલાકાત કરવી જોઈએ. આપણા માતા પિતાના જે બેંકમાં એકાઉન્ટ હોય એ બેંકમાં માતા કે પિતા જ્યારે જતા હોય ત્યારે શક્ય હોય તો તેની સાથે જવું જોઈએ. ત્યાં ક્યાં ક્યાં વિભાગ હોય છે, કઈ રીતના નાણાંની લેતી દેતી થતી હોય છે વગેરે, આ માહિતી તમે જ્યારે રૂબરૂ ત્યાં સંપર્ક કરો ત્યારે તમે સવિશેષ તેનો ખ્યાલ મેળવી શકો છો. પરંતુ ટેક્સ્ટબુકની દ્રષ્ટિએ અને બેઝિક નોલેજની દ્રષ્ટિએ આજે આપણે બેંકના મુખ્ય કાર્યો શીખવાના છીએ. હવે તમને પ્રશ્ન થાય કે ઓહો, આમ ટેક્સ્ટબુકના પાના બદલીએ ને કે આવડો મોટો પ્રશ્ન કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે. હવે એક તો અમે એક બે વર્ષથી વાંચન કર્યું નથી ટીચર, અને એક બે વર્ષના વાંચન ન કર્યા બાદ અમારે આટલું બધું વાંચન કરવાનું આટલા માર્ક્સ માટે થઈને? આ પ્રશ્ન તમને એક સાથે સળંગ સવિસ્તારમાં પૂછાઈ શકે નહીં. જો કોઈ પણ પરીક્ષક બેંકના કાર્યો પૂછવા ઈચ્છતો હોય તો તે કાં તો તેના મુખ્ય કાર્યો પૂછે અથવા તો તેના ગૌણ કાર્યો પૂછે છે, બંને એક સાથે પૂછતા નથી. તો હવે આપણે શીખીએ બેંકના મુખ્ય કાર્યો જે 5 માર્કમાં પૂછાઈ શકે છે. શરૂ કરીએ બેંકના મુખ્ય કાર્યો. બેંકના મુખ્ય કાર્યોનું પ્રથમ મુખ્ય કાર્ય છે થાપણો સ્વીકારવી. થાપણો સ્વીકારવી. ચાલો જોઈએ. આપણે બેંક જાહેર જનતા પાસેથી અમુક વણ વપરાયેલી
થાપણો રકમ થાપણો તરીકે સ્વીકારે છે. બેંકમાં થાપણ મૂકનારને બેંક વ્યાજ ચૂકવે છે. બેંકની સૌથી મોટી જવાબદારી થાપણદારો બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનું છે. બેંક અલગ અલગ પ્રકારની થાપણો સ્વીકારે છે જેના પર વ્યાજનો દર જુદો જુદો હોય છે. હવે તમને નીચે છે ને બેંક થાપણ, પહેલાં તો થાપણ એટલે શું એ મેં તમને આ પહેલાંના ટોપિક દરમિયાન કીધેલું હતું કે જ્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિથી લઈને ધંધારથી પોતાનો આવકનો જે હિસ્સો વણવપરાયેલો હોય અને એ વણવપરાયેલો હિસ્સો જ્યારે કોઈ એક સ્થળે એકત્ર કરીને જમા કરવા ઈચ્છતા હોય એ બેંક માટે બને છે થાપણ. તો એ આ થાપણનો સ્વીકાર કરે છે અને બદલામાં બેંક જે તે થાપણદારોને અથવા તો બચતકારોને ખાતેદારોને વ્યાજ ચૂકવે છે. ચૂકવે એટલે આપે છે. તો એ વ્યાજના દર જુદા જુદા થાપણના સ્વીકારના ખાતા દ્વારા જુદા જુદા હોય છે. તો નીચે તમને એ બેંકની થાપણ સ્વીકારવાના ચાર રીત કે ચાર ખાતા કે ચાર પ્રકાર આપેલા છે. આ ટોપિક આગળ વિસ્તૃતમાં છે બેંકના ખાતા વિશે. અત્યારે ઇન શોર્ટ તેની માહિતી આપી દઉં કે બેંક કેટલી રીતે થાપણો સ્વીકારે છે. તો કે એક બચત ખાતા દ્વારા, જેને આપણે સેવિંગ એકાઉન્ટ કહીએ છીએ. સામાન્યતઃ કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્ય નાગરિકો, તે બચત ખાતું એટલે કે સેવિંગ એકાઉન્ટ ખોલાવે છે. બીજું ખાતું છે ચાલુ ખાતું. ચાલુ ખાતાને અંગ્રેજીમાં કહેવાય કરંટ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટ કોણ ખોલાવડાવે? તો કે વેપારી ધંધાદારી વર્ગ, કોઈ પણ જે આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય એ વ્યક્તિઓ કયું ખાતું ખોલાવે છે? ચાલુ ખાતું. એક માર્કમાં વિકલ્પમાં તમને પૂછાઈ શકે કે કયા ખાતા ઉપર વ્યાજ મળતું નથી, બેંક કયા ખાતા ઉપર વ્યાજ આપતી નથી, તો એ ચાલુ ખાતા ઉપર. કારણ કે અહીં તો તમે વ્યવહારના દર થાપણો ઉપાડવાના જે છે સમયગાળો એ નિશ્ચિત હોય છે, એટલા સમય સુધી એ તમારી થાપણનો વપરાશ કરી શકે છે અને અન્યને ધિરાણ કરી શકે છે. જ્યારે ચાલુ ખાતામાં મૂકેલી રકમનો બેંક લાંબા સમયગાળા સુધી ઉપયોગ કરી શકતી નથી, માટે તેના પર વ્યાજ ચૂકવતી નથી. ત્રીજું છે રિકરિંગ ખાતું. આ રિકરિંગ ખાતું આપણે પોસ્ટની જ્યારે વાત ચાલતી હતી ટપાલ સેવાની ત્યારે શીખી ગયા રિકરિંગ ડિપોઝિટ. નિશ્ચિત સમયે, નિશ્ચિત મુદતે, નિશ્ચિત રકમ જ્યારે જમા કરવાની આવે ત્યારે તે ખાતું બને છે રિકરિંગ ખાતું. જો તમે કોઈ નિશ્ચિત આવક મેળવવા માંગતા હોય અથવા તો નિશ્ચિત રકમ જમા કરવા માંગતા હોય ત્યારે બેંક તમારી પાસેથી રિકરિંગ ખાતા દ્વારા થાપણ સ્વીકારે છે. નેક્સ્ટ ચોથું ખાતું અથવા તો ચોથી કઈ રીતના હા, રિકરિંગ ખાતા ઉપર વ્યાજનો દર નિશ્ચિત હોય છે. બચત ખાતા કરતાં રિકરિંગ ખાતામાં વ્યાજ વધુ મળે છે, ચાલુ ખાતામાં મળતું નથી. હવે ચોથું છે બાંધી મુદતનું ખાતું. બાંધી મુદતનું ખાતું. હવે આના પર, આ બાંધી મુદતના ખાતાને ઇંગ્લિશમાં કહેવાય છે ફિક્સ ડિપોઝિટ. આના પર બેંક જે છે ને સૌથી વધુ વ્યાજ ચૂકવે છે થાપણદારોને, બચત કારણ. હવે એનું રીઝન શું? તો કે થાપણદારો એક વખત બાંધી મુદતના ખાતામાં નાણાં મૂકશે પછી ચોક્કસ મુદત સુધી તે ઉપાડવાના નથી. હવે એ મુદતનો સમયગાળો લાંબો હશે. અત્યારે 10 વર્ષની આસપાસનો એ સમયગાળો છે કે 10 વર્ષ સુધી તમે આ રકમ બેંકમાંથી ઉપાડી શકો નહીં. અમુક સમય બાદ એ રકમ ઉપાડી શકો પણ જેટલું વ્યાજ નક્કી કર્યું હોય એટલું તમને મળે નહીં. એટલે તમે બેંક જે છે આ થાપણ લાંબા સમયગાળા સુધી ઉપયોગ કરી શકતી હોવાથી તમને આ ખાતા ઉપર વ્યાજ પણ વધુ આપે છે, જેને ફિક્સ ડિપોઝિટ. એક વખત થાપણદારો નાણાકીય રકમ અહીં જમા કરાવે ત્યારબાદ ઉપાડતી નથી. તો સૌથી વધુ વ્યાજ થાપણો જે બેંક સ્વીકારે છે એમાં કયા ખાતા ઉપર આપે છે? બાંધી મુદતના ખાતા ઉપર. સાવ નથી કયા ખાતા ઉપર આપતી? તો કે ચાલુ ખાતા ઉપર. નજીવું વ્યાજ શેમાં મળે? તો કે બચત ખાતામાં, અને એના કરતાં વધુ રિકરિંગ ખાતામાં. તો આ રીતના બેંક જુદી જુદી રીતે થાપણો સ્વીકારે છે. હવે બીજું તેનું મુખ્ય કાર્ય છે ધિરાણ કરવું. શું છે? ધિરાણ કરવું. બીજું મુખ્ય કાર્ય ધિરાણ કરવું. હવે ધિરાણ શબ્દ આપણા માટે હવે પરિચિત થઈ ગયો છે.
ધિરાણ કરવું એટલે શું? તો કે બેંક થાપણદારો પાસેથી જે થાપણો સ્વીકારે છે એ થાપણોને લાંબા સમયગાળા માટે થઈને અન્ય કોઈ વ્યક્તિની જુદી જુદી જરૂરિયાતોને અનુરૂપ બેંક જે રકમ તેને વાપરવા આપે છે, અમુક ગીરો રકમ મૂકીને જામીનગીરી સ્વીકારીને ત્યારબાદ તેને જે રકમ આપે છે તેને ધિરાણ કર્યું કહેવાય સામાન્ય અર્થમાં. હવે ગીરો શબ્દ, જામીનગીરી શબ્દ, હવે એક ઉદાહરણ આપીશ ને એટલે તમે સમજી જશો કદાચ. કે દાખલા તરીકે તમે મકાન તમારે લેવું છે, આ મકાનની કિંમત 30 લાખ કે 40 લાખ રૂપિયા છે અને આટલી કિંમત તમે એક સાથે કાઢી શકો તેમ નથી. તો હવે તમે શું કરશો? તો બેંક પાસેથી લોન લેશો. લોન લ્યો છો ને એને જ કહેવાય ધિરાણ લીધેલું. આપણે લીધેલું કહેવાય ને બેંકે કરેલું કહેવાય. તો આપણે ધિરાણ મેળવી છે, આ ધિરાણ માટેનો સમયગાળો કેવો હશે? લાંબો હશે. એટલે બેંક આપણને 40 લાખ રૂપિયા આપશે ખરી, પણ એમને દઈ દેશે? આપણે હગાવાલા થતા નથી કે 40 લાખ રૂપિયા આલ્યો તમે લઈ જાઓ જ્યારે ઈચ્છા પડે ત્યાં દઈ જઈજો. એવું તો બેંક કરી નથી શકતી. તો એ શું કરે છે? તો કે ખરાઈ કરે પહેલા કે જે વ્યક્તિ આટલા રૂપિયાની લોન આપણી પાસેથી માંગે છે, ઉછીના રૂપિયા માંગે છે ધિરાણ સ્વરૂપે, તો ભવિષ્યમાં એ આપણા રૂપિયામાં ચૂકવવા માટે સક્ષમ છે કે નહીં, આની ખરાઈ કરવા માટે થઈને અને પોતાની સેફટી માટે થઈને તે ગ્રાહકની પહેલાં તો સાખને પ્રતિષ્ઠા તપાસે છે અને બીજું જામીનગીરી સ્વરૂપે કોઈ એટલી જ કિંમતની વસ્તુ રકમ અથવા તો જે વસ્તુ તમે મેળવવાના હોય તેના ડોક્યુમેન્ટ્સ કે એના દસ્તાવેજો પોતાની પાસે રાખે છે બેંક. હવે આપણે અત્યારે શેનું ઉદાહરણ લીધું હતું? મકાનનું. તો મકાનના જે દસ્તાવેજ હોય એ દસ્તાવેજ કોની પાસે જમારી? બેંક પાસે. જ્યાં સુધી આપણે 40 લાખ રૂપિયા પ્લસ વ્યાજની રકમ ભરપાઈ ન કરી દઈએ ત્યાં સુધી બેંક પાસે આપણા દસ્તાવેજ જમા રહે છે. જ્યારે આપણે પૂરેપૂરી રકમ ચૂકતે કરી દઈએ ત્યારબાદ એ ટ્રાન્સફર થઈ અને આપણને પ્રાપ્ય બને છે. આ રીતના તો એને જામીનગીરી રાખી કહેવાય. ગીરો શબ્દ કર્યો કહેવાય. તો લાંબા ગાળા માટે જ્યારે આ ધિરાણ કરવાનું થાય 10 વર્ષ 20 વર્ષ તો તેને લોન કહેવાય. શું કહેવાય? લોન કહેવાય છે. આ લોન અત્યારે કઈ કઈ પ્રાપ્ય થાય છે? તો આપણે એમ કીધું હોમ લોન છે, શૈક્ષણિક લોન છે, વાહનો માટેની છે, એજ્યુકેશન માટેની છે. આવી તો કઈ કેટલાય પ્રકારની લોન જે છે એ વાસ્તવિક જીવનમાં બેંક આપણને આપી રહી છે. કારણ કે અત્યારે આપણે જે પણ વસ્તુ ખરીદીએ છીએ, તમે શબ્દ સાંભળેલો છે ફાઇનાન્સમાં લીધું, ઘણા લોકો તો મોબાઈલ પણ ફાઇનાન્સમાં લે છે એ એક પ્રકારની લોન જ છે. મોબાઈલ આપણને પ્રાપ્ય બની જાય છે પણ ન ચૂકવી તો આપણે મોબાઈલ પરત પણ મેળવી લઈએ બજાજ ફાઇનાન્સ ને આંતેન. હા, તો એ આપણને એક પ્રકારની લોન જ આપે છે. એ 0 ઇન્ટરેસ્ટે આપે છે પણ એનું આપણે કાર્ડ પહેલેથી લીધેલું હોય છે. તો આ થયું ધિરાણ કરવું, એમાં એક લોન સ્વરૂપે અને બીજું બરોબર બેંક આપણને સેના દ્વારા ધિરાણ પૂરું પાડે છે? તો કે એક લોન દ્વારા. બીજું તો કે ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ દ્વારા. ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. હવે ઓવરડ્રાફ્ટ, ઓવરડ્રાફ્ટ છે ને એને આપણે અંગ્રેજીનો ઇન્શોર્ટ છે BOD, બેંક ઓવર ડ્રાફ્ટ, બેંક ઓવર ડ્રાફ્ટ. હવે બેંક ઓવરડ્રાફ્ટ કોને પ્રાપ્ય થાય? તો કે બેંકમાં જે વેપારી વર્ગે ચાલુ ખાતું ખોલાવડાવ્યું હોય તે ધંધારથી તે વેપારીઓને સમયના ટૂંકા ગાળા માટે પોતાના ખાતામાં રકમ હોય તેના કરતાં વધુ રકમ જ્યારે આપવાની મેળવવાની વ્યવસ્થા બેંક કરી આપે તેને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. હવે એક ઉદાહરણ લો એટલે કદાચ તમને સમજાઈ જાય કે ઓવરડ્રાફ્ટ શું. દાખલા તરીકે મારે કોઈ એક બિઝનેસ છે અને સામે મારે ઘણા બધા વેપારી સાથે શાકનો વેપાર થતો હોય છે, તો મારે કોઈ એક વેપારીને 1 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે, 1 લાખ રૂપિયા. આ 1 લાખ રૂપિયા જે ચૂકવવાના થતા હોય એ 1 લાખ રૂપિયા મારા ખાતામાં હું જોઉં તો અત્યારે બેંકમાં 50,000 રૂપિયા, 60,000 રૂપિયા, 70,000 રૂપિયા છે. માની લો 50,000 રૂપિયા છે અત્યારે મારા પાસે. ચૂકવવાના કેટલા છે? 1 લાખ રૂપિયા છે, 50,000. તો હું બેંકને કહીશ કે ભાઈ મને ઓડી આપો, BOD દઈ દો.
બીઓડી એટલે ચોક્કસ ભાઈ ટૂંક સમયગાળા માટે થઈને મને તમે અત્યારે વધારાના રૂપિયા આપો, હું તમને વ્યાજ સહિત ટૂંક જ ગાળામાં પરત કરી દઈશ. બે દીમાં મને ક્યાંકથી વેપારી પાસેથી લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા મળવાના હોય તો હું બેંકને જમા કરાવી દઈશ. કેમ કે બજારમાં માગવા જાય તો આપણી પ્રતિષ્ઠા જોખમાં, એના કરતાં બેંક પાસેથી જ માગી લેવું જ્યાં આપણા વ્યવહારો થતા હોય તે. બેંક આપણા બેંકના વ્યવહારોના આધારે આપણને આ બેંક ઓવરડ્રાફ્ટની વ્યવસ્થા કરી આપે છે. આ વધારાની રકમ આપણા ખાતામાં ન હોવા છતાં અન્ય વેપારીના ખાતામાં ટ્રાન્સફર કરી આપે છે. આ ફેસિલિટીને એક જોતું ધિરાણ જ છે ને, કારણ કે આપણા ઉપર વ્યાજ વસૂલશે, મફતમાં દેશે નહીં. તો એ ઓવરડ્રાફ્ટ છે. કેસ ક્રેડિટ એ શું છે? તો કે ઓવરડ્રાફ્ટનો સમય જ્યારે નિશ્ચિત કરી દેવામાં આવે ત્યારે તે કેસ ક્રેડિટના નામે ઓળખાય છે. બીજું, કેસ ક્રેડિટ જે છે ને એ ધંધાર્થીના માલ સ્ટોક ઉપર જે છે ને એ નક્કી કરવામાં આવે છે અથવા તો આપવામાં આવે છે. માલ સ્ટોક આ શબ્દ તમે એકાઉન્ટમાં શીખી ગયા હશો. માલ સ્ટોક એટલે શું? તો કે આપણા ઉત્પાદન જો આપણે કરતા હોય અથવા તો વેપારી વર્ગ હોય તો આપણી પાસે વખારમાં ગોડાઉનમાં કેટલો માલ પડેલો છે, હજી જેને વેચાણ નથી કર્યું એવું, કેટલા રૂપિયાનું, દાખલા કે 50,000 રૂપિયાનો પડ્યો છે તો એ 50,000 રૂપિયા જેટલું ધિરાણ વધારાનું એ આપણને આપે છે, આપણા ખાતામાં હોય એના કરતાં વધુ. એ માલ સ્ટોક અત્યારે કોની માલિકીનો થઈ ગયો? તો કે બેંકની. જો તમે પૈસા ન ચૂકવો ત્યાં સુધીમાં આ માલ છે એ તમે કોઈને વેચી શકતા નથી, અથવા તો વેચો તો એમાંથી જે આવક પ્રાપ્ત થાય એ કોની બની જાય? બેંકની. તો એને કહેવાય કેશ ક્રેડિટ, જેને સીસી કહેવામાં આવે છે. સીસી, કેશ ક્રેડિટ. આ રીતના બેંક ધિરાણ કરે છે. ત્યાર પછી બેંકનું ત્રીજું મુખ્ય કાર્ય છે રોકાણ કરવું. પહેલું કાર્ય કયું હતું? થાપણો સ્વીકારવી. બીજું ધિરાણ કરવું. ત્રીજું રોકાણ કરવું. હવે રોકાણ કરવું, આપણને એમ થાય કે આ એક જાતનું બેંકે રોકાણ જ કર્યું. આપણી પાસે જે થાપણો બેંકે મેળવેલી છે એ થાપણો બેંક જે છે એમાં બીજા લોકોને આ રીતના ધિરાણ કરશે, લોન દ્વારા, ઓવરડ્રાફ્ટ દ્વારા, કેશ ક્રેડિટ દ્વારા. તો હજી શું કેમાં રોકાણ કરશે? તો હવે એક ઉદાહરણ દ્વારા એને સમજે કે રોકાણ કઈ રીતના. દાખલા તરીકે કોઈ એક બેંક પાસે 50 કરોડ રૂપિયા છે અત્યારે થાપણ. 50 કરોડ રૂપિયા થાપણ છે. આ થાપણમાંથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમન પ્રમાણે, જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું છે? તો કે બેંકોની બેંક છે. તમામ બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલી કોઈ પણ નાણાકીય વ્યવસ્થાનું સંચાલન કરતી બેંક, એના ઉપર જો કોઈનું નિયંત્રણ હોય ને તો તે RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું છે, જેને ગુજરાતીમાં ભારતીય મધ્યસ્થ બેંક કહે છે. ભારતના નાણાં બજારનું સંચાલન RBI કરે છે. તો આ RBIમાં એવું નક્કી કરેલું છે કે દરેક બેંકે પોતાની થાપણના અમુક ટકા રોકડ અનામત સ્વરૂપે રિઝર્વ બેંક પાસે જમા કરાવવાના. અમુક ટકા, માની લો 50,000 આપણી પાસે છે, પણ એવું બેંકે RBI નક્કી કર્યું છે કે તમારી પાસે થાપણ હોય એના 10% જે છે એ RBIના રોકડ અનામતમાં તમારે જમા કરાવવાના. તો 10 કરોડ વહી ગયા, સોરી 10% એટલે 5 કરોડ. 5 કરોડ જે છે એ વહી ગયા શેમાં? તો કે રોકડ અનામતમાં. હવે તો કે 5 કરોડ વહી ગયા, વધ્યા કેટલા? 45 કરોડ. આ 45 કરોડમાંથી આપણે 20 કરોડ રૂપિયાનું ધિરાણ કરી નાખીએ છીએ. કેટલા કરોડ રૂપિયાનું? 20 કરોડ રૂપિયાનું. શું કરી નાખીએ છીએ? ધિરાણ કરી નાખીએ છીએ. 50 કરોડ રૂપિયાની થાપણ હતી, એના ઉપર RBIના નિયમ પ્રમાણે આપણે રોકડ અનામત રાખ્યું, પછી જેટલી રકમ વધે છે એમાંથી 20 કરોડ રૂપિયાનું ધિરાણ થઈ ગયું છે. તો હજી બેંક પાસે કેટલા રૂપિયા વધ્યા છે? 25 કરોડ રૂપિયા. આ રૂપિયા શું એને બેંકમાં રાખવા પોસાય? ન પોસાય, કેમ કે આના ઉપર તો એને વ્યાજ ચૂકવવાનું સ્થાપનદારો. માની લ્યો કે જે આ 25 માંથી પણ હાથ ઉપર રોકડ રાખવી પડશે, કે
કેમ કે આ થાપણદારો કેટલા એસે કે જે આપણી પાસેથી રૂપિયા ટૂંકા સમયગાળા માટે લેતા દેતા રહેશે. તો એ આપણે હાથ ઉપરની રોકડ 10 કરોડ રાખીએ, 5 કરોડ રાખીએ, જેને આપણે હાથ ઉપરની રોકડ કહેશું, તો પણ 15 કરોડ રૂપિયા જે છે, આ 15 કરોડ રૂપિયા બેંક શું કરે છે, અન્ય સરકારી જામીનગીરીમાં, અન્ય પ્રતિષ્ઠિત પેઢીમાં, અન્ય બેંકમાં તેના શેર, ડિબેન્ચર, મ્યુચ્યુઅલ ફંડ કે જામીનગીરીમાં રોકાણ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને તેના દ્વારા નફો મેળવી આવક પ્રાપ્ત કરે છે. તો પહેલો તમને બે વચ્ચેનો તફાવત એના નફાનો, એનો આવકનો એ કહું કે આપણી થાપણ ઉપર જેટલું એ વ્યાજ ચૂકવશે ને એના કરતાં એ ડબલ કે ત્રબલ ધિરાણ ઉપરથી પ્રાપ્ત કરી લેશે. એટલે એને એ કંઈ ખોટ ભોગવશે નહીં, આપણા જ રૂપિયામાંથી આપણને વ્યાજ ચૂકવે છે. પણ એનું નિયમન તે કરે છે, સંચાલન તે કરે છે, એટલે આપણે એવું કંઈ કરવું પડતું નથી, અન્ય કોઈ જામીનગીરીમાં આપણે રોકાણ કરવું પડતું નથી. તો આને કહેવાય રોકાણ કરવું. ત્યાર પછીનું બેંકનું મુખ્ય કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. બેંકનું ચોથું મુખ્ય કાર્ય આંતર બેન્કિંગ વ્યવહાર. હવે આંતર બેન્કિંગ વ્યવહારો એટલે શું? તો કે બેંકના મુખ્ય કાર્યો પૈકી એક કાર્ય બેંક બેંક વચ્ચેના વ્યવહારોનું છે. દરેક બેંકને ઘણી વખત ખૂબ જ ટૂંકા ગાળા માટે, એટલે કે 24 કલાક કે તેથી પણ ઓછા સમય માટે નાણાંની તંગી અનુભવવી પડતી હોય છે. આ સમયે અન્ય બેંકમાં વણવપરાયેલા નાણાં પડેલા હોય તો જ તરત જ જરૂરિયાત ધરાવતી બેંકને આપવામાં આવે છે. આ વ્યવસ્થા મધ્યસ્થ બેંકે નિયુક્ત કરેલ એજન્સી દ્વારા કરવામાં આવે છે. આ પ્રમાણે નાણાં આપનાર કે લેનારની પ્રક્રિયા મધ્યસ્થ બેંક મારફત થાય છે. નાણાં લેનાર કે આપનાર એકબીજાના સંપર્કમાં આવતા નથી. આ રીતે બેંકની સમસ્યાનું નિવારણ થઈ જાય છે. આમ હવે પછીની બાબત જે છે એ તમને એક એક માર્કમાં પૂછાઈ શકે કે જે રકમ માગવામાં આવે કે તરત મળે તેને કોલ મનીના નામથી ઓળખવામાં આવે છે અને આ રીતે મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે. આ વ્યાજનો દર બજારમાં નાણાંની માંગના આધારે નક્કી થતો હોય છે. આમ માંગ અને પુરવઠાના આધારે આ વ્યાજનો દર નિશ્ચિત થાય છે, તેથી તેને કોલ મની રેટ તરીકે ઓળખાય છે. હવે આખે આખો તમને મુદ્દો સમજાવો કે જ્યારે કોઈ એક બેંક નાણાકીય કટોકટી અનુભવી રહી હોય, આ બધી વ્યવસ્થામાં કંઈક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય કે તેનું જે ટાર્ગેટ નક્કી કર્યું હોય, તેને જે આમ પોતાના ધ્યેયો નક્કી કરેલા હોય કે કોઈ વ્યૂ પ્લાનિંગ બનાવ્યું હોય, એ પ્લાનિંગમાં એ ફેલ ગયા હોય, અથવા તો જેવું ધાર્યું હતું એટલું આ બની લ્યો રોકાણ કર્યું છે તેમાંથી તેને એટલો લાભ મેળવો હોય નહીં, સામે લેણદારો એટલે કે થાપણદારો રકમ ઉપાડવા આવ્યા છે, બજારમાં એવી અફવા ફેલાઈ ગઈ માની લ્યો કે આ બેંકના ઉઠમણા થવાના છે કે બેંક જે છે એ નુકસાન કરે છે, ના શેરના ભાવ ડાઉન જઈ રહ્યા છે, એવા સમયગાળા દરમિયાન તમારી પાસેથી થાપણદારો રૂપિયા જે છે એ પોતાના પરત મેળવવા આવતા રહે, તો કે ગરીબી મેં આટા ગીલા આવી પરિસ્થિતિ સર્જાય, તો ત્યારે કોઈ એક બેંક પોતાના થાપણદારોની અને બધી જ નાણાકીય વ્યવસ્થા સાચવવા મધ્યસ્થ બેંક એટલે આરબીઆઈ દ્વારા નિયુક્ત કરેલી કોઈ એક મધ્યસ્થ સંસ્થાનો સંપર્ક કરશે કે ભાઈ અમારે 24 કલાકના ટૂંકા ગાળામાં નાણાંની જરૂરિયાત છે. તો એ અન્ય કોઈ પણ બેંક પાસે જ્યાં આવા વણવપરાયેલા કોઈ રૂપિયા પડેલા હોય તેની પાસેથી એ નાણાં મેળવવાની વ્યવસ્થા કરી આપે છે. આમ માગવામાં આવે એટલે તરત જ નાણાં મળતા હોવાથી તેને કોલ મની કહે છે. હવે એમને મફત આ રૂપિયા કોઈ બેંક આપતી નથી, તેના ઉપર વ્યાજ વસૂલ કરે છે. આ વ્યાજની ગણતરી કઈ રીતના થાય? તો કે બજારમાં નાણાંની માંગ કેટલી છે તેના આધારે નક્કી થાય છે. આમ બજારમાં નાણાંની માંગ
અને પુરવઠાના આધારે આ વ્યાજના દર નક્કી થતા હોવાથી તેને કોલ મની રેટ કહે છે. અને આના દ્વારા કોઈ એક બેંક પોતાની નાણાકીય કટોકટીને બેલેન્સમાં લાવી શકે છે અને પોતાની વ્યવસ્થા સાચવી શકે છે. તો આ સાથે બેંકના મુખ્ય કાર્યો અહીં પૂર્ણ થાય છે. તો આ મુખ્ય કાર્યોનો તમારે વાંચન કરવાનું છે. વિકલ્પ અને એક વાક્યમાં આજનું હોમવર્ક છે કે મુખ્ય કાર્યોનું વાંચન કરવાનું છે, વિકલ્પ એક વાક્ય ટૂંકમાં ઉત્તર, અને સવિસ્તારમાં જ્યાં પણ મુખ્ય કાર્યો સંબંધી કોઈ પણ પ્રશ્ન આવતા હોય તેનું તમારે વાંચન કરવા અને પાકું કરતું રહેવાનું છે. ચાલો તો હવે પછીના ટોપિક માટે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી અસ્તુ. જય ગુરુદેવ.